ધનધન કાઠિયાવાડ, ધનધન તારું નામ, પાકે જારણબંકા ને રૂપ પદમણીનાર. કાઠિયાવાડ કે જેના માટે કહેવાય કે એના પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે, આજ કાઠિયાવાડની ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ. એક બારવટિયાની સાથે જોડાયેલી આ એક વાત છે જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે. એલી વાવ, કઉ છું તું સાંભળશો કે પછી તારા કાનમાં આડહર ભરાણોસ? સાંભળું છું, લાડુ બોલી. હું કોઈ બેરી ને ક્યાવો દેકારો કરોસ? સાંભળશો તો પછી કાન હારો કેમ નથી દેતી? જવાબ તો દીધો, જવાબ ને માથે શિંગડા? લાડુ કાનના લવિંગડા સરખા કરતા બોલી. મુઈ હું કોનું કપાળ લઈ કૂટું? આ ત્રણ દોકડાની બાયડી મને તરત જ વળચ્યો જવાબ દઈ દેસ. લાડુએ મોં મગાડતા એની હાહું હામે જોયું. એ સાંભળ વેતાબળી, હું તુને ઘરેણા પહેરવાની ના પાડું સૌ. કેમ કેમ? હું આ હુંડી એ ઘરેણા માથે ચડાવીને હાલીશ તે? તે? લાડુએ ડોળા ઘુરકાવ્યા. તે કઈડમાં તારા બાપના લગ્નમાં નથી જતી કે હતા એટલા ઘરેણા પહેર્યા? જીભ સંભાળીને બોલો, બાફામાં થાવમાં કોઈ દીકરીના બાપના લગ્નમાં ગઈશ તે હું જાઉં? લાડુએ જડબા તોડ જવાબ દીધો. એની સાસુ થોડા ઢીલા પડી ગયા. જાજો લવારો કઈડમાં, ઘરેણા તારો બાપ ઉતારી જાહે તો રે હાથ ઉલાળતી, એના કરતા ભલી થઈને ઘરેણા ઉતારી નાખ. કોણ લૂંટી જાહે? લાડુ ભાર દઈને બોલી. કોણ હું? ઓયો તારો બાપ બારવટ્યો, ત્રણ દીથી સીમમાં પડ્યોસ ને ઈ? ભલે, એમ કહીને લાડુએ ડામચ્યામાંથી ડબરો કાઢ્યો ને બીજા ઘરેણા પણ શરીરની માથે પહેરી લીધા. એની સાસુ ના ના કરતી રહી, છતાંય પીળી ધરખમ કેરીઓમાં લચી પડતી આમ્ર ડાળીઓની જેમ લેલુમ થઈને લાડુ ભાત દેવા હાલી નીકળી. આજ ગામ ભાંગશે, કાલ ભાંગશે એવા ભણકારા વડાળ ગામ માથે વાગી રહ્યા છે. એક હાથે ઠૂઠો એવો ખૂંખાર બારવટીયો વાલો નામોરી, એના સાથીદાર બારવટિયા મામજામ હાથે સોરઠના ગામડા ધમરોળી રહ્યો છે. ગરવા ગિરનારની આડશ લઈને આ બારવટિયા છુપાયા છે એવી વાત ચારેય કોર અફવાની જેમ ફેલાઈ ગઈ છે. અલબેલી આવળની જેમ લાડુ ભથવારી ઉઘાડી સીમમાં હાલી જાય, એની ચુંદડીનો ફગફગતો છેડો ને પગમાં ઝાંઝરનો ઠમાક ઠમ ઠમાક ઠમ ઠમાક ઠમ રણકાર. લીલા વનમાં વાસળી વાગતી હોય એવો મધુર લાગતો તો એના મોંમાંથી નીતરતા શબ્દો. ભાતીગળ ચુંદડી મારી ઘેરદાર ઘાઘરો, કચકચતી કાપડાની કોર બની હું તો ભથવારી ચિતડાની ચોર. લાડુનો આંગળી મૂકો તો છાપ પડી જાય એવો ગોરો વાન, કોઈકના કુણા કાળજામાં ખૂપી જાય એવી અણિયાળી આખું, રતુમડા હોઠ ને કપડામાં માંડ માંડ સમાતું એનું ફાટમ ફાટ જોવન, ભલભલા મરદના ચિતડાનું ચોર બની જાય. લાડુ રઢિયાળી રાતની જેમ હાલી જાય છે, એના મનમાં રહેલો છૂપો ડર અંતરને ભજવી રહ્યો છે. છતાંય એક વાતની નિરાત એના કાળજાની માથે સાતવનનો પાટો બાંધી રહી છે. આઠ આઠ માસની વિયોગી ધરા ઉપર અષાઢનો મેહ મન મૂકીને વરસો છે, અંધરાધારે વરસીને ધરણીને રીઝવી દીધી છે. ધરતીએ નવોઢા જેવો શણગાર સજ્યો છે, લીલા પાનેતર જેવી મોલાત ધરણીના દેહ લાલિત્યને અનેરો ઓપ આપી રહી છે. કુદરતે ખોબલો ભરીને વેરેલા સૌંદર્ય વચ્ચે વિહરે જતું મધમસ્ત યૌવન, નટખટ વાયુને પણ પ્રણય ભાગ ખેલવાનું મન થઈ જાય એવું બહોળો એકાંત. લાડુ મધ્ય સીમાડામાં પ્રવેશી હશે ત્યાં કોઈકની બાત જેવી નજરમાં આવી ગઈ. હાઉ, ચુનારની આંખોના પડળ ઉઘડી ગયા, આખું બ્રહ્માંડ દેખાવા લાગ્યું, જાણે સરગાપુરીની ભૂલી પડી ગયેલી અપ્સરાના દીદાર થયા. ત્રણ ગામના ત્રિભેટા જેવા સીમાડા હતા, રૂપ રૂપનો અંબાર જેવી એકલી અબળા, માથે હુંડી એક ઘણેલા હતા. બસ બારવટિયાને આનાથી વિશેષ શું જોઈએ? હાળું માન્યામાં નથી થાવતું, એક જણે આંખો પટપટાવતા કીધું. અરે અક્કલનો બુઠ્ઠો લઈ ગયોસ કે માન્યામાં નથી થાવતું એવું કેસ તે? લાડુને ઉરા ઉર આવેલી જોતા જ બારવટિયાની ચાડીકાની આંખોના ડોળા ખીલો થઈ ગયા. પેટની આગ માટે ભાથું હતું, ધનની ભૂખ માટે ઘરેણા ને દેહની ભૂખ માટે લથબથતું યૌવન. જોનારની આંખોમાં વાસનાના સાપોલિયા સળવળવા લાગ્યા. લાડુ થથરી ગઈ. ભૂખ્યા ડાસ વરુ જેવા માણસો એની સામે ડોળા ઘુરકાવતા હતા, હીણી નજર વડે પોતાના અંગ ઉપાંગોની ઝડતી લેતા હતા. લાડુ બે ડગલા પાછળ હાલી એના મનમાં સાસુના શબ્દો હોયાની જેમ ભોકાવા લાગ્યા, પણ હવે તો રાયડા પછીનું ડાપણ હતું. લાડુનું સઘળું લૂંટી લેવાની કુબુદ્ધિ ચાડીકાના મનમાં કાદવમાં દેડકા ઉછળે એમ ઉછળવા લાગી, પણ લાચાર હતા, કારણ કે એની પાછળ વાલા જેવો કાળ ઝાળ બારવટ્યો હતો. વાતનો અણસાર આવે તો પણ ભડાકે દે. એક ચાડીકો વધામણી ખાવા વાલા બાજુ દોડ્યો. બાપુ,
બાપુ એક ભાઈ છે ને, માથે ફાઇટ ભરાય એટલા ઘરેણા. ત્રણ ત્રણ દિવસની ભૂખ પોતાના ઘાયલપણાને લીધે ખલાસ થઈ ગયેલી ખર્ચી વાલાથી રેવાયું નહીં. એણે તરત જ હુકમ કર્યો, જાઓ લૂંટી લ્યો. પણ બાપુ. પણ શું? બાપુ બાઈ માણા છે. પણ એમ કહીને એણે લુચ્ચાઈ ભૈરા મો ઉપર ખી ખી કરવાનો અને હસવાનો મુગટ પહેરી લીધો. તો પછી એને મારી પાસે લઈ આવો. લાડુને વાલાની સામે હાજર કરી પૂનમના ચાંદા જેવું મો, મન ભાવન બદન, હરણી જેવો શીળો શીળો ફફડાટ ને માથે અઢળક આભૂષણો. વાલાની આંખો લાડુના લીસા લીસા મો માથે તીરની જેમ ખૂપી ગઈ. તેનું પૌરુષત્વ જાણે અંદર ને અંદર બળા ભરખવા લાગ્યું. પણ ના, એના મનમાં બીજો જ વિચાર આવ્યો. એ બાઈ, તને ખબર નથી લાગતી તે? બાપુ, લાડુ રડું રડું થઈ ગઈ. પણ એણે મનને મક્કમ કર્યું અને પછી બોલી, મને હંધી ખબર છે. તમે આયા પડ્યાશો ને ઈ, લાડુ આગળ બોલતા અટકી ગઈ. એટલે તને ખબર હતી તોય આવી? હા બાપુ. ઘો મરવાની થઈ તઈ, એક સાથીદાર બોલ્યો. બીજા બધા જોર જોરથી હસવા લાગ્યા. ક્રૂર અને બિહામણો હાસ્ય ગીરની ગાળીમાં પડછંદા પાડવા લાગ્યું. કેમ? વાલાએ સીધો સવાલ પૂછી લીધો. બાપુ, હું ભાત લઈને નીકળી તે મારી હાહુએ કીધું તું કે ઘરેણા કાઢી નાખ, તારો બાપ લૂંટી લેહે. લાડુ થોડી વાર અટકી અને પછી આગળ બોલી, તે હું હતા એટલા હંધાઈ ઘરેણા પહેરીને હાલતી થઈ. દીકરીને ઈનો બાપ લૂંટે એવો રૂડો અવસર મારા ભાગમાં ક્યાંથી? ભોળી પારેવડીના ઘૂઘવાટ જેવી વાત સૌને સ્પર્શી ગઈ. પણ રૂડા અવસર જેવી વાત કાળબેઢ પથ્થર જેવા વાલાને અંદર ને અંદર ધચમચાવી ગઈ. એના મોંમાંથી અનાયાસે શબ્દો છૂટી પડ્યા, દીકરી દીકરી, આવી ભૂલ હવે ન કરતી. પણ બાપુ. દીકરી, અમારા તો કુકર્મોના ખડકાયેલા હાથ એને ખરડાતા કેટલીક વાર. એમ કહીને વાલો આડું જોઈ ગયો. એની આંખમાં ઉપસી આવેલા પરપોટા આ પંથ લીધાનો પસ્તાવો વ્યક્ત કરતા હતા એમ લાગતું હતું. દીકરી, તને આપવા જોગું મારી પાસે કાંઈ નહીં. વાલો ગળગળો થઈ ગયો. બાપુ, ગરાહ ક્યાં ગઢો છે? કોક દી વાત, પણ એક વાતનું વેણ જો, વડાળ ગામ નહીં ભાંગવાનું. ભલે દીકરી, તારા ઘર માથે નિશાની રાખજે. બાપુ, દીકરી હોય એટલે આખું ગામ દીકરીનું જ કહેવાય ને. કોઈ વાલસોય દીકરી એના સગા બાપ આગળ મીઠા કાલાવાલા કરતી હોય, એમ લાડુ બોલી. એટલે આખું ગામ? ભલે ભલે, વડાળ ગામ નહીં ભાંગવું. બસ. વાલાએ જિંદગીભર વડાળ ગામની માથે નજર પણ નહોતી નાખી. પોતાની સાથે થયેલા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે પોતાના વટની ખાતર જે 12 પ્રકારના વટ ધારણ કરી અને બહાર નીકળી જાય એને બારવટિયા કહેવાય. અને ખરેખર આવા બારવટિયા જતીનો અવતાર ગણાતા એવું સૌરાષ્ટ્રની રસધાર કે પછી સોરઠી બારવટિયામાં પણ મેઘાણી સાહેબે નોંધેલું છે. આવા બારવટિયા એક અમુક દીકરીઓને પોતાની દીકરીઓ માની એના ગામ ન ભાંગવાના અને એને પહેરામણી આપવાના કિસ્સાઓ તમે ઘણા બધા સાંભળ્યા હશે. આવા તો કેટલાય કિસ્સાઓ અને કેટલીય વાતો આ જમીનની અંદર, આ ભૂમિની અંદર, આપણી આ ધરતીની અંદર છુપાઈને પડેલી છે. શાયદ એટલે જ કવિ દાદે નોંધેલું, શબ્દ એક વાવો ને સંહિતા નીકળે, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. મિત્રો, આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને એક ખાસ વાત મિત્રો, મારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી. તમને જો આવી કોઈ વાતો ખબર હોય, કોઈ ઘટનાઓ, કોઈ પ્રસંગો વિશે અમને જણાવવા માંગતા હોવ તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર, ફેસબુક પેજ ઉપર કે મેલ દ્વારા એ વાત અમને જણાવી શકો છો. અમારો પ્રયત્ન જરૂર રહેશે કે વાતો અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ.